બિલકુલ ચિત્ર, આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી એક શિસ્ત અને ડિસિપ્લિન વાળી પાર્ટી છે અને મહિલાના ઉત્થાન માટેના તમામ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ થતા હોય છે. પરંતુ જે રીતે ગઈકાલે જે આખો વિડીયો વાયરલ થયો, એક જાહેર માર્ગ ઉપર એક મહિલાને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે પ્રકારે લાતો મારી રહ્યા હતા, મૂડમાર મારી રહ્યા હતા ભાજપના ધારાસભ્યની આ કરતૂત બાદ હવે આ વિડીયો વાયરલ થયો છે અને એક વિવાદનું ઘેરું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ત્યારે આ જ મામલે આપણી સાથે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ જ્યોતિબેન પંડ્યા છે. જ્યોતિબેન, આખો વિડીયો જે પ્રકારે વાયરલ થયો છે, આપની પાર્ટીના એક ધારાસભ્ય એક મહિલાને મૂડમાર મારી રહ્યા છે, આપની પ્રતિક્રિયા શું છે પહેલા તો આ ઘટના પર? વિડીયો દેખાય છે અને કોઈ પણ મહિલા હોય વી કન્ડેમ, આ ઠીક નથી. અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વાઘાણીજીએ વાતચીત કરી છે, ઠપકો આપ્યો છે અને કોઈ પણ સંજોગોમાં જનતાના હિત માટે કામ કરનારી ભારતીય જનતા પાર્ટી અને એમાંય વળી મહિલાઓનું સન્માન વધે એ માટે હંમેશથી માનનીય વડાપ્રધાન જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે અને સ્ત્રી સન્માન માટે હંમેશા એક આપણું હિન્દુત્વનું એક પાર્ટીનું એક સમાજનું કલ્ચર છે ત્યારે આ વખોડી નાખીએ છીએ આ ઘટનાને. અમારા મીડિયાના ઇન્ચાર્જ ભાઈ ભરતભાઈએ પણ કીધું છે, મને લાગે બલરામભાઈએ હમણાં માફી માંગી છે, પણ ઇટ ઇઝ નોટ ધ વે વી એક્સપેક્ટ પીપલ ટુ બિહેવ. ગમે એવડો કેરી ગાળો હોય પણ મહિલા કોઈ પણ વાતની ફરિયાદ કરવા આવી હોય અને કોઈ પણ આવ્યું હોય, જનતા જનાર્દનને હંમેશા સાંભળવું એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા હોય છે અને કરવું જ જોઈએ. ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન હંમેશા સર્વોપરી રાખે છે, દેટ ઇઝ અવર ટોપ પ્રાયોરિટી. વૃદ્ધો હોય કે પછી ક્યાંય પણ સમાજના એવા અંગો હોય, દિવ્યાંગો હોય, જેના માટે અમારી પાર્ટીના લીડરશિપે નવા નવા કામો કર્યા છે, સમાજની સંવેદનાઓને સમજી શક્યા છે, ત્યારે આ ઘટના સાવ વિચિત્ર છે અને આ ઘટના સામાન્ય રીતે થાય જ નહીં, કદી ક્યારેય આવું થયું નથી અને વી રિયલી કન્ડેમ ધીસ. પરંતુ બેન, મહિલા સશક્તિકરણની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને આ સરકારના એક ભાજપના ધારાસભ્ય, એક ધારાસભ્ય લેવલનો એક જો નેતા આ પ્રકારનું વર્તન કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી માટે કેટલી કલંકરૂપ ઘટના છે અને આવા જે નેતા છે, આવા ધારાસભ્ય છે, એના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થશે? કાર્યવાહી તો પાર્ટી કરશે જ તે. માન્ય અધ્યક્ષ શ્રી જીતુભાઈએ એ બાબતે સ્ટેપ્સ લઈ લીધા છે, ભરતભાઈ આપ બધા મીડિયા સાથે પણ ચર્ચા કરી લીધી છે અને વી કન્ડેમ ઇટ, એટલે એને જે પણ એનું ડિઝર્વ કરતું હશે બધું જ એને ભોગવવું જ પડશે બલરામભાઈએ. અને એ સિવાય પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે મહિલાઓને રાજનીતિની અંદર જવા માટે ફેસિલિટેટ કરે છે, સારા પ્લેટફોર્મ પર સારી રીતે કામ કરવા માટે, અમારા વિજયભાઈ હોય મુખ્યમંત્રી તરીકે તો હંમેશા સંવેદનશીલ રહીને 181 અભિયાન એમણે લોન્ચ કરી કે બહેનોને કોઈ તકલીફ ન પડે. અને એવી જ રીતે માન્ય આનંદીબહેનના સમયમાં પોલીસ દળમાં 33% રિઝર્વેશન આવ્યું. બહેનો માટે મહિલા પોલીસ સ્ટેશનો હોય, બહેનો માટેની સુનાવણી માટે ગામડે ગામડે નાના નાના જૂથ ભેગા થઈને એ લોકોને સ્પેશિયલ કોર્ટનું આયોજન થયું છે, 260થી વધારે નારી અદાલતોનું આયોજન થયું છે આખા ગુજરાતમાં. તો મહિલાઓના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ કામ કર્યું છે અને આગળ જ રહેશે. એન્ડ ધીસ ઇઝ ધ આ જે ઘટના થઈ છે એને વખોડીને એનું પરિણામ એમને ભોગવવું જ પડશે. મહિલાઓના હક અને અધિકાર માટે તો આપની પાર્ટીએ અથવા તો આપની સરકારે બહુ ઘણું બધું કર્યું છે, પરંતુ જ્યાં સુધી આ મહિલાની વાત છે, આ મહિલાને ન્યાય મળવાની વાત છે, ભાજપના નેતાઓ હજુ પણ જે વાત કરી રહ્યા છે ક્યાંક દબાયેલા સ્વરે વાત કરી રહ્યા છે અને સ્પષ્ટતા એ કરતા નથી કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. તો હું આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે ખરેખર આ જે ઘટના છે, ઘટના બાદ હવે એ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ આ મહિલાને ન્યાય અપાવવા માટે કયા પ્રકારની કાર્યવાહી કરશે અને કેમ નેતાઓ ખુલીને નથી સામે આવતા? અમિતભાઈ, આપણને બધાને ખબર પડી છે કે વુમન કમિશનના હેડ તરીકે લીલાબેનની ઓફિસમાંથી મૂવમેન્ટ થઈ ગઈ છે, ઓલરેડી પોલીસ પાસેથી ઇન્વેસ્ટિગેશન મંગાવી લીધા છે. સામે ચાલીને જ્યારે મહિલા આયોગ કામે લાગ્યું હોય ત્યારે કોઈ સંજોગ જ નથી કે ક્યાંય કોઈ જગ્યાએ માફી થાય, એટલે જે તે ગુનેગાર હોય એને પૂરેપૂરી સજા મળશે જ તે. અને ભારતીય જનતા પાર્ટીનું શાસન ગમે ત્યાં હોય આવી વાતોને ચલાવતું નથી, નથી ને નથી જ. આપ જે ભારતીય જનતા પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ પણ છો, એક મહિલા પણ છો, એક મહિલા તરીકે તમારી લાગણી શું છે? જે પ્રકારની આખી ઘટના છે, જે મહિલાને માર મારવામાં આવ્યો છે, સરેઆમ માર મારવામાં આવી રહ્યો છે, તમારી લાગણી શું છે? લાગણી સ્વાભાવિક રીતે કોઈ બહેનની હોય જ. આવી બધી ઘટનાઓ ઘણી બધી વાર
રોડ સાઈડ એક્સિડન્ટની જેમ થતી હોય છે. આઈ એઝ અ ડોક્ટર હું બીજું પણ કહીશ કે 44-43 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે ચાલી રહ્યું છે. રસ્તા પર એક્સિડન્ટ નાનકડો થયો હોય છે ને એનું મોટું સ્વરૂપ થતાં મેં જોયું હોય છે. એટલે ઇટ્સ અ હ્યુમન એરર. સમટાઈમ્સ વી કોલ ધીઝ ઇઝ અ મશીન એરર, બટ ઇટ્સ અ હ્યુમન એરર એન્ડ ઇટ હેપન્સ. એટલે જે ગરમી પડી રહી છે એના કારણે તમારા નેતાએ પિત્તો ગુમાવ્યો કે પછી ખરેખર સત્તાના નશામાં ચૂર થઈને પોતાનો પિત્તો ગુમાવ્યો? ગમે તે રીતે આ ઘટના જેણે કરી છે એ ખોટું કર્યું છે એવું અમારા અધ્યક્ષશ્રીએ, અમારા મીડિયાના ઇન્ચાર્જશ્રીએ કીધું છે. એટલે ગુમાવી ફેરાવીને પણ ફરીને હું એ જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ હંમેશા મહિલા તરફી રહ્યું છે, મહિલાઓના સશક્તિકરણ માટે પ્રાયોરિટી પર રહ્યું છે અને વી આર ફોર ઇટ. અમારા મહિલા આયોગે ઇમિડિયેટ સ્ટેપ્સ પણ લઈ લીધા છે, મશીનરી જે સિસ્ટમની હોય એ પણ કામે લાગી છે. પેલા ભાઈએ માફી માંગતા મેં હમણાં સાંભળ્યું છે. એટલે આઈ ડોન્ટ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી અ હ્યુજ ઇસ્યુ, પણ એ બેનને ચોક્કસપણે એની જે પણ ફરિયાદ હશે એની ઇન્વેસ્ટિગેશન બરાબર થશે. એટલે કોઈ પણ ગુનાને અંજામ આપવો અને પછી માફી માંગી લેવું એવું જરૂરી છે? આપને લાગે છે કે એવું માફી માંગવાથી વાત પૂરી થઈ જાય છે અથવા તો આ મહિલાને ન્યાય મળશે ખરો? તમારી વાત હું સમજી શકું છું. બધા જ મીડિયા ચેનલને આપના માધ્યમથી અને જનતા જનાર્દનને હું કહીશ, હું વિશ્વાસ અપાવું છું કે આજથી આટલા વર્ષોથી અમે લોકો કામે લાગ્યા છીએ, ક્યાંય કોઈ નાની કે મોટી આવી ઘટના અમારા સાંભળવામાં જાણવામાં નથી આવતી. બાય ચાન્સ ક્યાંક નાનું મોટું આ ઘટના થતી હશે તો ભારતીય જનતા પાર્ટી બાબતે ખૂબ સજાગ છે અને વી આર નોટ ગોઈંગ ટુ લીવ ઇટ. ભૂતકાળમાં તો આવી ઘટના નથી બની, પરંતુ વર્તમાનમાં આવી ઘટના સામે આવી છે. હવે ભવિષ્યમાં આવી ઘટના ના બને એના માટે ઉત્તમ ઉદાહરણ રૂપ અથવા તો સમાજમાં દાખલો બેસે એવો આ કિસ્સો જે છે, આવું કોઈ કાર્યવાહી કયા પ્રકારની કાર્યવાહી થશે? એઝ અ મહિલા તમે શું વિચારો છો, ખરેખર આમાં શું થવું જોઈએ? એનસીપીની બેન છે અને ક્યાંક પોલિટિકલ એજન્ડા છે એવું પેલા ભાઈ બોલ્યા, એટલે ઇન્વેસ્ટિગેશન થયા પર જ આધાર છે. હવે લાગી રહ્યું છે કે એનસીપીની જે મહિલા કાર્યકર છે એના કારણે કદાચ આને પોલિટિકલ ઇશ્યુ બનાવવામાં આવી રહ્યો છે. નહીં, મને એ બાબતે ખ્યાલ નથી, હું વડોદરા રહું છું, આઈ વિલ ફાઇન્ડ ઇટ આઉટ. બિલકુલ ચિત્રા, એટલે સ્પષ્ટ વાત છે કે ક્યાંક ને ક્યાંક આખી જે ઘટના છે તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. જ્યોતિ પંડ્યાએ પણ આ ચોક્કસ આખી જે ઘટનામાં આ મહિલા જે પીડિતા છે તેને ન્યાય મળે તેના માટેના તેઓએ પણ ચોક્કસથી પ્રયાસો શરૂ કર્યા છે. હવે ક્યાંક ને ક્યાંક આખો જે મામલો છે એક જે વિવાદનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે પીડિતા છે પીડિતાને ખરેખર ન્યાય ક્યારે મળે છે અને જે ભાજપના ધારાસભ્ય છે તેમને સજા કેવી થાય છે. ચિત્રા.